રેડિયો સિટી વાર્તા.com તમને યાદ છે આપણે જ્યારે સ્કૂલમાં હતા ને ત્યારે નવમા ધોરણની વિજ્ઞાનની ટેક્સ્ટબુકમાં એક પાઠ આવતો જેનું નામ હતું બ્રહ્માંડ. એ વખતે એ પાઠ એટલા માટે મને યાદ રહેલો કારણ કે આખી ટેક્સ્ટબુકનો સૌથી લાંબો પાઠ હતો અને એમાં માત્ર ખગોળ વિજ્ઞાનની વાત હતી, એસ્ટ્રોનોમી, જે મને બહુ જ આકર્ષતી. પણ એસ્ટ્રોનોમીમાં મારો ઇન્ટરેસ્ટ એના પછી ક્યારેય આગળ વધ્યો જ નહીં. જોકે આજે વળી પાછો એ પાઠ એટલા માટે યાદ આવી ગયો કારણ કે આજની વાર્તા વિશે જ્યારે રિસર્ચ કરી રહેલી ત્યારે મને જાણવા મળ્યું કે 18 ફેબ્રુઆરીએ પહેલા સૌરમંડળમાં 9મા ગ્રહ તરીકે ગણાયેલા અને હવે લઘુ ગ્રહ તરીકે ગણાતા પ્લુટોનો ડિસ્કવરી ડે છે. ગુડ મોર્નિંગ રેડિયો સિટી 91.1 ટ્યુન ઇન કર્યું છે તમે, મારું નામ છે પૂજા. કોઈ એમ પૂછે કે સૌરમંડળમાં કુલ કેટલા ગ્રહો આવેલા છે તો ફટાક દઈને આપણે જવાબ આપીએ કે 9, અને 9મો ગ્રહ કયો તો કે પ્લુટો. પણ 2006થી આ વાત બદલાઈ છે. અત્યારે આપણા સૌરમંડળમાં માત્ર 8 ગ્રહો કન્સિડર થાય છે અને પ્લુટોને લઘુ ગ્રહ ગણવામાં આવે છે. 18 ફેબ્રુઆરી 1930ના દિવસે કેવી રીતે પ્લુટોની શોધ થઈ અને એનું નામ પ્લુટો કેવી રીતે રાખવામાં આવ્યું એની પાછળ બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે. 1840ની સાલમાં ફ્રેન્ચ એસ્ટ્રોનોમર રુમેનિયન લી વેરિયરે ન્યુટોનિયન મિકેનિક્સના ઉપયોગથી યુરેનિયસની ભ્રમણ કક્ષામાં ક્યાંક વચ્ચે આવતા એવા એક અનનોન અને ત્યારે નહીં શોધાયેલા એવા નેપચ્યુન ગ્રહની શક્યતાઓ દર્શાવેલી. પછી નેપચ્યુન ગ્રહ શોધાઈ ગયો અને 19મી સદીના અંત ભાગ સુધીમાં તો એસ્ટ્રોનોમર્સને નેપચ્યુનની ભ્રમણ કક્ષામાં પણ ખલેલ પહોંચાડતા એવા કોઈક એક પદાર્થ કે એવો કોઈક પ્રોબેબલ સૌરમંડળના 9મા ગ્રહની હયાતી હોવાની શક્યતાઓ દેખાઈ. આ શક્યતાઓના આધારે વધુ શોધખોળ કરવા માટે 1906ની સાલમાં પર્સિવલ લોવેલ નામના એક પૈસાદાર અમેરિકને એરિઝોના પ્રદેશના ફ્લેગસ્ટાફ નામના શહેરમાં પોતાની સરનેમના નામ પરથી લોવેલ ઓબ્ઝર્વેટરીની સ્થાપના કરી. ઇનફેક્ટ 1894ની સાલમાં જ પર્સિવલ લોવેલે 9મા ગ્રહની શક્યતાઓને હકીકત બનાવવા માટે એને શોધવા માટે એક એક્સટેન્સિવ પ્રોજેક્ટની શરૂઆત કરેલી. આ ઓબ્ઝર્વેટરી એ પ્રોજેક્ટના ભાગ સ્વરૂપે જ સ્થપાયેલી. આ શક્યતા 9મા ગ્રહને પર્સિવલ લોવેલે એ વખતે પ્લેનેટ એક્સ એવું નામ આપેલું. 1916માં જ્યારે લોવેલનું મૃત્યુ થયું ત્યાં સુધી એમણે આ સૌરમંડળના 9મા ગ્રહની શોધ ચલાવેલી. પણ અનફોર્ચ્યુનેટલી એમને એ ગ્રહ મળ્યો નહોતો ક્યારેય. જોકે આ એમની માન્યતા હતી. લોવેલે આ 9મા ગ્રહને શોધવા માટેના જે પ્રયત્નો કરેલા એમાં એમના ધ્યાન બહાર ગયેલું કે માર્ચ 19 અને એપ્રિલ 7, 1915ના દિવસે લોવેલના મૃત્યુના 1 વર્ષ પહેલા એમની ઓબ્ઝર્વેટરીએ પ્લુટોની 2 ઝાંખી ઇમેજીસ કેપ્ચર કરેલી. પણ સમહાઉ એ લોકો એને ઓળખી નહોતા શક્યા. એમના ધ્યાન બહાર જતી રહી આખી વાત. લોવેલના મૃત્યુ પછી એમણે સ્થાપેલી ઓબ્ઝર્વેટરી પર એમના પતિનો અધિકાર હતો એ વાત સાબિત કરવા માટે લોવેલના પત્નીએ 10 વર્ષ લાંબી કાનૂની લડત આપી. એટલે આ સૌરમંડળના 9મા ગ્રહને શોધવાનું કામ 10 વર્ષ પાછું ઠેલાયું. 1929 સુધીમાં લોવેલની ઓબ્ઝર્વેટરીના ડિરેક્ટરે સાવ 23 વર્ષના નાનકડા છોકરા ક્લાઇડ થોમ્બોગને આ પ્લેનેટ એક્સ શોધવાનું કામ સોંપી દીધું. ક્લાઇડ થોમ્બોગનું કામ હતું કે ભાઈ એણે રાતના સમયે આકાશના સિસ્ટમેટિક ફોટોગ્રાફ્સ લેવાના અને પછી પાછળથી 2 ફોટોગ્રાફ્સની સરખામણી કરીને શોધી નાખવાનું કે એમાં કોઈ પણ ઓબ્જેક્ટ્સની જગ્યા બદલાઈ છે કે કેમ. 1 વર્ષની અથાગ મહેનત પછી ફાઇનલી 18મી ફેબ્રુઆરી 1930ના દિવસે ક્લાઇડ થોમ્બોગ એ જ વર્ષે જાન્યુઆરી મહિનામાં લેવાયેલા ફોટોગ્રાફ્સમાં એક ઓબ્જેક્ટની મુવમેન્ટને ઓળખી શક્યા જે ખરેખર આ પ્લુટો ગ્રહ જ હતો. દુનિયાભરમાં આ વાત દાવાનળની જેમ ફેલાઈ ગઈ કે સૌરમંડળનો 9મો ગ્રહ શોધાઈ ચૂક્યો છે અને હવે એના નામકરણની વાત આવી, જેના માટે દુનિયાભરના લોકો પાસેથી સજેશન્સ મંગાવવામાં આવ્યા. આ સજેશનમાં દુનિયાભરમાંથી 1000 લોકોએ પોતપોતાની રીતે પ્લુટો માટે નામ સજેસ્ટ કરેલા, જેમાંથી 3 નામોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા જેના માટે વોટિંગ થઈ શકે. પહેલું નામ મિનર્વા, બીજું નામ ક્રોનસ અને ત્રીજું નામ પ્લુટો. પ્લુટોને યુનેનિમસલી મેક્સિમમ વોટ્સ મળ્યા, જેનું એક કારણ એ પણ હતું કે પ્લુટો શબ્દના પહેલા 2 લેટર્સ પી અને એલ એ લોવેલ ઓબ્ઝર્વેટરીના સ્થાપક પર્સિવલ લોવેલના નામના પણ ઇનિશિયલ્સ હતા. ટુ પે ટ્રિબ્યુટ ટુ હિમ, પ્લુટોના પ્લેનેટરી સિમ્બોલને પણ પી અને એલ આ 2 લેટર્સને ભેગા કરીને બનાવવામાં આવ્યો છે.
This name Pluto was so famous at that time કે વોલ્ટ ડિઝનીએ એ વખતે મિકી માઉસના ફ્રેન્ડ તરીકે જે પેલું ગુફી જેવું દેખાતું કૂતરું ઇન્ટ્રોડ્યુસ કરેલું ને એનું નામ પ્લુટો ગ્રહના નામ પરથી પ્લુટો રાખેલું. Such interesting things, right? Well, આજની વાર્તા.com ની વાર્તાને લઈને તમારા કોઈ સજેશન્સ કે ફીડબેક્સ હોય ચોક્કસ મને લખીને મોકલી આપજો. રેડિયો સિટી 91.1 સાંભળી રહ્યા છો તમે. મારું નામ છે પૂજા. ગુડ મોર્નિંગ. Radio City, Warta.com.